नमस्कार विद्यार्थी मित्रों, आज आप 11 कॉमर्स इकोनॉमिक्स में पांचमो पार्ट है यो अभ्यास करीशू। बराबर है, अपना पांचमा पार्टनु नाम है आवक अने खर्चना ख्याल, कॉन्सेप्ट ऑफ रेवन्यू एंड कॉस्ट, प्रस्तावना। आर्थिक विश्लेषण में खास करीने पेढ़ीनी वर्तणूकने समझवा खर्च अने आवकना ख्यालो खूब महत्वना छे। उत्पादननुं प्रमाण बदलाता कुल उत्पादन खर्च में फेरफार थाय छे। पेढ़ीनी खर्च पेढ़ीनी आवक जावक बाजूनो अंदाज आवे छे, तो आवकना ख्यालो जाणवाथी पेढ़ीनी आवक बाजूनो अंदाज आवे। आवक अने खर्चना ख्यालो सामान्य उत्पादननी सपाटी नक्की करे छे। विद्यार्थी मित्रों, अहीं आपणे कीधुं छे कि आर्थिक विश्लेषणमां खास करीने पेढ़ीनी वर्तणूकने समझवा। बराबर, पहेला तो आपणे ए खबर होवी जोईए कि आर्थिक विश्लेषण कोने कहेवाय। अगाउ आपणे शीखी गया छे अर्थ एटले नाणું અને આર્થિક એટલે નાણાકીય બાબતોને, નાણાકીય બાબતોને સમજવી। બરાબર, કોઈ ડિસિઝન ઉપર પહોંચવું એને આર્થિક વિશ્લેષણ કહેવાય છે। બરાબર છે, એટલે એને આર્થિક વિશ્લેષણ કે આજે તમારે કોઈ પેઢી છે, ચાલુ પેઢી, ચાલુ ધંધો ખરીદવો છે। બરાબર, તો આ ચાલુ પેઢી કે ચાલુ ધંધો ખરીદવા માટે તો કે તમારે જાણવું પડે કે હકીકતે આ ધંધો, આ કારખાનું, આ પેઢી, આ શોરૂમ લેવાય કે ન લેવાય। બરાબર, તો આ ધંધો ખરીદવો કે ન ખરીદવો એના માટે તમે તપાસ કરતા હોય છે, તમારી રીતે ડિસિઝન લેતા હોય છે, તો એને આર્થિક વિશ્લેષણ કહેવાય। બરાબર, આ સિવાય તમારો ધંધો ચાલુ છે તો આ ધંધામાં તમને પ્રોફિટ થાય છે, લોસ થાય છે, આવું તમારે જાણવું પડે। આવું જાણવું હોય તો તમે કઈ રીતે જાણી શકો? તો કે ધંધાની આવકોમાંથી, તો કે ધંધાના ખર્ચા બાદ કરવા પડે। એટલે આપણને ખ્યાલ આવી જાય કે ધંધો છે એ પ્રોફિટ કરે, નફો કરે છે કે નુકસાન કરે છે। હકીકતે કોઈ ધંધામાં જો સતત તમને ખોટ જશે, તમે શું કરશો? ત્યાંથી તમે ભાગ કાઢી લેશો અથવા એ ધંધો વેચી નાખશો। બરાબર, એટલે હંમેશા આપણે કોઈ પણ બિઝનેસ છે, ધંધો છે, એ શેના માટે કરતા હોય? નફો કમાવા માટે। બરાબર છે, એટલે પેઢીની ખર્ચ બાજુ અને આવક બાજુ, આવકમાંથી ખર્ચ બાદ કરીને અંદાજ લગાડવામાં આવે છે હકીકતે આપણને કેટલો પ્રોફિટ મળે છે, કેટલો ધંધો થાય છે। બરાબર, તમે 40-50 લાખ રૂપિયામાં કોઈ જગ્યાએ જમીન લ્યો, ત્યાં શોરૂમ બનાવો, શોરૂમ બનાવવાનો બીજો 20-25 લાખનો ખર્ચો થાય। બરાબર, એમાં 20-30 લાખનો માલ નાખો એટલે કે 1 કરોડ રૂપિયા થાય। 1 કરોડ રૂપિયા રોકીને જો તમે રોજના, તો કે 2-5 હજાર કમાતા હો, તો હકીકત હું તો એમ કહું છું કે એ ધંધો વેચી નાખાય અને બેંકમાં પૈસા મૂકી દેવાય। બરાબર, 1 કરોડનું કમસે કમ 1 લાખ રૂપિયા વ્યાજ આવશે। બીજું, તમારે ધંધામાં રોકાયેલું ન રહેવું પડે। બરાબર, એટલે ધંધો કરો તો ધંધો કર્યા પહેલાં વિચાર કરવો પડે કે મને આમાંથી કેટલો પ્રોફિટ મળશે, હું કેટલું કમાઈશ, તો એને આર્થિક વિશ્લેષણ કહેવાય છે। બરાબર, એવો કોઈ ધંધો ન કરાય કે મજૂરીને ઊભા ન થતા હોય। બરાબર છે, આવો બધો અગાઉથી વિચાર કરવો પડે। તમે ધંધો નાખ્યા પછી વિચાર કરો કે આમાં તમારું કાંઈ વધતું નથી, બરાબર, એનો અગાઉ વિચાર। આજે તમે કોઈ પ્રોફિટ કરો તો એ જોવું જોઈએ, ભવિષ્યમાં આ ધંધાના કાંઈ ઉજળા ચાન્સીસ છે, ભવિષ્યમાં ધંધો ચાલશે કે નહીં ચાલે। બરાબર, તો આને આર્થિક વિશ્લેષણ કહેવામાં આવે છે। બરાબર, તો આવી રીતે આવક ખર્ચના ખ્યાલ સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે, ઉત્પાદનની સપાટી નક્કી કરે। એટલે તો તમે જુઓ, આપણા દેશમાં ટાટા કંપની છે અને આ ટાટા કંપનીએ, તો કે દુનિયાની સૌથી સસ્તી કાર બનાવી, ટાટા નેનો। પણ તમે જુઓ
છેલ્લા કેટલાક સમયથી ટાટા નેનો ચાલતી જ નથી, બરાબર, ટૂંકમાં બજારમાં એનું વેચાણ નથી, બરાબર. કંપનીએ જે અમદાવાદ પાસે સાણંદ નામનું ગામ છે એની બાજુમાં ટાટા નેનો બનાવવાનો પ્લાન્ટ નાખ્યો એ બંધ કરી દીધો. શું કામ? તો કે વર્ષમાં 2-5 ટાટા નેનો વેચાય છે, બરાબર. આમાં શું થાય? તો કે કારીગરોના પગાર ન નીકળે એટલા માટે, તો કે આવક અને ખર્ચના ખ્યાલ છે એ ઉત્પાદન માટે મહત્વના છે, બરાબર. ઉત્પાદન કમસે કમ એટલું તો થવું જ જોઈએ કે તમને નોર્મલ નફો મળે, બધાના ખર્ચા નીકળે, બરાબર. પણ એમાં ખોટ ન જવી જોઈએ. હવે 2-5 ટાટાને નો વેચાતી તો શું થાય? કર્મચારીના પગારને ઊભા ન થાય, બરાબર. એની જગ્યાએ તમે જુઓ ટાટા નેક્સોન અને ટાટા ટિયાગો, આ બે કાર વધારે પોપ્યુલર બની છે અને ચાલી છે, બરાબર. એની સામે તમે જુઓ ટાટા હેરિયર. ટાટા હેરિયર તો કે કિયાને કારણે ચાલતી નથી, બરાબર. માણસોને કિયા વધારે પરવડે છે હેરિયર કરતા, તો હેરિયર નથી ચાલતી, બરાબર. એનું ઉત્પાદન એટલું બધું નથી કરતી કંપની. શું કામ? તો કે સામે માંગ હોવી જોઈએ. માંગ ન હોય ને ઉત્પાદન કર્યા રાખે તો પુરવઠો વધી જાય. અહીંયા આપણને 4-5 બાબતો આવી છે એની આપણે ચર્ચા કરીશું, બરાબર છે. સૌ પ્રથમ તો કે પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં તો કે આવક અને ખર્ચના ખ્યાલો ઉપયોગી છે, બરાબર. તમે જે વસ્તુની ખરીદી કરો છો અથવા તો તમે જે વસ્તુને ઉત્પાદિત કરો છો આ વસ્તુ કેટલામાં વેચવી તો એ શેના આધારે નક્કી થાય? તો કે એના ખર્ચા ઉપર છે. વસ્તુ તમને કેટલામાં બને છે એ વસ્તુ બનાવવામાં કેટલા ખર્ચા આવે છે. જમ્મુ કાશ્મીરથી તમે સફરજનનો ટ્રક મંગાવ્યો તો એ અહીંયા પહોંચતા પહોંચતા એનું કેટલું ભાડું થયું, કેટલો ટોલ ટેક્સ ભરવો પડ્યો, ડ્રાઈવર ક્લીનરને પગાર કેટલો દેવો પડ્યો. અહીંયા પણ તમે ગોડાઉનમાં રાખ્યું હોય માલસામાન તો એનું ભાડું ભરવું પડે, એનું લાઇટ બિલ, આ બધી જ વસ્તુની ગણતરી કરવી પડે. પ્લસ તમારી બજારમાં ફ્રૂટ શોપ છે ત્યાં તમે સફરજન વેચો છો તો એનું ભાડું અથવા તો એનું લાઇટ બિલ, બરાબર. આ બધા જ ખર્ચા ગણવા પડે, બરાબર. આ બધા ખર્ચાના આધારે કિંમત નક્કી થાય. આ બધા ખર્ચા પ્લસ વેપારીનો પ્રોફિટ, આપણે નાના હતા ત્યારે નફાખોટમાં શીખી ગયા છીએ, વેચાણ કિંમત તો કે મૂળ કિંમત વત્તા નફો, વેચાણ કિંમત તો કે પડતર કિંમત વત્તા નફો, બરાબર છે. એટલે કિંમત નક્કી કરવામાં આવક ખર્ચના ખ્યાલો છે ઉપયોગી છે. બીજું છે પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે. હા, કોઈ પણ પ્રોડક્ટ છે એ તમે જો વધુ બનાવશો ને તો એનો ખર્ચો છે એ ઘટી જાય, બરાબર. શું થાય? એનો ખર્ચ ઘટી જાય. આજે તમે કોઈ કારખાનું છે એ મહિને 2 લાખ રૂપિયામાં ભાડે રાખ્યું, બરાબર. હવે તમે એમાં 2 લાખ પ્રોડક્ટ બનાવશો ને તો 2 લાખ પ્રોડક્ટ બને છે અને ભાડું 2 લાખ છે. ટૂંકમાં એક પ્રોડક્ટ બનાવવાનો ખર્ચો રૂપિયો આવશે. પણ એની જગ્યાએ તમે 4 લાખ પ્રોડક્ટ બનાવશો તો ખર્ચ ઘટી જશે, એક પ્રોડક્ટ દીઠ 50 પૈસા આવશે. અને એની જગ્યાએ જો તમે 8 લાખ પ્રોડક્ટ બનાવશો તો ભાડું તો તમારે 2 લાખ જ દેવાનું છે. મીન્સ કે એક પ્રોડક્ટ બનાવવાનો ખર્ચો 25 પૈસા લાગશે, બરાબર. તો આવી રીતે વધુ જથ્થામાં જો વસ્તુ બનાવો તો ખર્ચો છે એ ઘટે છે, બરાબર. પ્રોડક્ટ દીઠ ખર્ચો ઘટાડી શકાય છે. એટલે આવી રીતે પેઢીને પોતાનો નફો વધારવામાં માર્ગદર્શન આવક ખર્ચના ખ્યાલો આપી શકે છે. ત્રીજું છે મહત્તમ નફાને સમજાવવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે, બરાબર. અહીં આપણે કીધું કે મહત્તમ વધુમાં વધુ નફો કેમ કમાવવો, અને વધુમાં વધુ નફો કમાવવા માટે તો કે સીમાંત ખર્ચની તમને ખબર હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સીમાંત ખર્ચ છે એ આપણે શીખવાનો છે. આ શબ્દ છે તમારા માટે નવો છે, બરાબર. સીમાંત ખર્ચ એટલે કે છેલ્લું એકમ બનાવવામાં કેટલો ખર્ચ થયો,
मारुति सुजुकी एक मिनिट में एक कार बनावे छे, तो छेली कार बनावामां केटलो खर्च थयो? मानो के छेली कार बनावामां 50,000 नो खर्च थयो, मटीरियल अलग, मशीन छे, एना दरवाजा छे, टायर छे, बेटरी छे, काच छे, वाइपर छे, आ बधी वस्तु तो होय ज, पण खाली बनावानो खर्च तो के 50,000 थयो। अगाउनी जे काई प्रोडक्ट बनावता था तो 60,000-70,000 खर्च थयो, तो के खर्च घटो छे, तो एने प्रोत्साहन मळे हजी आ खर्च घटो छे तो प्रोडक्ट हजी वधारे बनावो। तो छेली प्रोडक्ट बनावामां केटलो खर्च थाय छे तो एने सीमांत खर्च कहेवाय छे। बराबर छे? कोई वेपारी छे ए कपड़ा वेचे छे, बराबर, तो शुरुआत में कोई पण फेशन निकले तो ये कपड़ा मोंघा होय छे, पण जेम जेम समय जतो जाय एनी फेशन जे ते कपड़ानी फेशन ओछी थाय, पछी प्रोडक्ट छे पेला जेटला भावे न वेची शकाय। बराबर? कोई जीन्स नो पेंट छे, तमने खबर हशे ओला तूटेला दोरावाळा जीन्स ना पेंट शुरुआत में निकळाता तो तन तन 4,000-4,000 ना आवता था। बराबर? तो एमां वेपारी ने नफो झाझो मळतो हतो, पण हवे आवा पेंट 1200-1500-1800 માં મળવા માંડ્યા છે, તો પેલા જેટલો પ્રોફિટ મળતો નથી, એટલે વેપારીને પછી આકર્ષણ ન રહે એ વસ્તુ વેચવાનું। વેપારી નવી ફેશનની વસ્તુ ગોતે કે જેમાં એને વધુ પ્રોફિટ મળે। બરાબર છે? એટલે છેલ્લી પ્રોડક્ટ બનાવી અથવા છેલ્લી પ્રોડક્ટ વેચે છે તો કેટલા પૈસા મળે છે અથવા કેટલો ખર્ચ આવે છે, તો એને સીમાંત ખર્ચ કહેવાય। અને છેલ્લી પ્રોડક્ટ વેચી તો કેટલો નફો થયો તો એને સીમાંત આવક કહેવાય છે। બરાબર? તો અંતિમ પ્રોડક્ટ બનાવવામાં જે ખર્ચ થાય એને સીમાંત ખર્ચ કહેવાય, અંતિમ પ્રોડક્ટ વેચી તો એમાંથી કેટલો નફો થયો, કેટલી આવક થઈ તો એને સીમાંત આવક કહેવાય। બરાબર છે? ટૂંકમાં જો છેલ્લી પ્રોડક્ટમાં ખર્ચો ઓછો થાય તો ઉત્પાદન વધારવાનું જે ઉદ્યોગપતિ વિચારે છે, પણ જો ખર્ચ વધતો જાય તો ખર્ચ વધે તો સામે નફો ઘટે, નફો ઘટે એટલે એમ થાય કે આ પ્રોડક્ટનું ઉત્પાદન કરવું જોઈએ નહીં। બરાબર છે? તો એ પ્રોડક્ટના ઉત્પાદનમાં એને રસ ન રહે। બરાબર છે? ચોથું છે, સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ છે। બરાબર? આગળ પ્રોડક્ટ બનાવવી ન બનાવવી, કારણ કે ખર્ચ વધતો જાય તો પ્રોડક્ટ બનાવવી અઘરી થાય, પ્રોડક્ટ બનાવવી મોંઘી પડે, અને મોંઘી પ્રોડક્ટ છે એમાં હરીફાઈ કરી શકાય નહીં। બરાબર છે? કારણ કે ઓલરેડી તમે એના માટે ઘણો બધો ખર્ચ કરી ચૂક્યા છો। બરાબર? તમે જુઓ iPhone 12 આવ્યો, બરાબર, કંપનીએ ચાર્જર પણ દેવાનું બંધ કરી દીધું। શું કામ? કારણ કે iPhone 12માં એપલ કંપનીને ઘણો બધો ખર્ચ થયો, અને આ ખર્ચ છે એ ઘટાડવા માટે તો કે કંપનીએ શું કર્યું, ચાર્જર પણ દેવાનું બંધ કરી દીધું। તમારે અલગથી 2,000 નું ચાર્જર લેવું પડે। બરાબર? અને કંપનીએ એ પણ વિચાર્યું કે ભાઈ આપણને એમ થાય એટલે હારી ચાર્જર જેવી તમે ₹1,00,000 ફોન લ્યો ને ચાર્જર ન આવે। બરાબર? પણ કંપનીએ એ વિચાર્યું કે ભાઈ આઈફોન લે છે કોણ, તો મોસ્ટ ઓફ ગ્રાહક એવા હોય છે જે અગાઉથી આઈફોન વાપરે જ છે। બરાબર? અમુક શોખીન છે કે નવો આઈફોન આવે એટલે જૂનો વેચી નવો લે છે। બરાબર છે? અને અમુક છે જે ઓલરેડી ઘરમાં એકથી વધારે આઈફોન હોય છે, તો કંપનીએ એ પણ વિચાર્યું કે ભાઈ એની પાસે ઓલરેડી ચાર્જર છે જ, તો ઘણીવાર ગ્રાહકના હોય વિચાર આવે ભાઈ ₹1,00,000 ફોન આવે, બરાબર, આપણે ચાર્જર ન જોતું હોય તો। બરાબર? તો એટલા માટે આવું ઓપ્શન દીધું કે ભાઈ વિધાઉટ ચાર્જર ફોન તમને વિધાઉટ ચાર્જર જ મળશે, તો ઘણાની આવી ઈચ્છા હતી કે હાલો 2,000 નો ખર્ચો તો બેચો, આપણી પાસે ઓલરેડી ચાર્જર છે જ। બરાબર? એટલે કંપનીએ પોતાનો ખર્ચ પણ ઘટાડ્યો છે અને ગ્રાહકનો ખર્ચ પણ ઘટાડ્યો છે, જો તમારી પાસે ઓલરેડી છે તો, નથી તમે ન્યૂ યુઝર છો તો તમારે નવો ફોન લ્યો તો કે ચાર્જરને ખર્ચો કરવો પડે, તારે મોંઘો ફોન ₹1,00,000 ફોન લેતા હોય એટલે 2,000 કંઈ ગણતરીમાં ન હોય।
બરાબર એને આમ કે આમ બરાબર તો એવા ગ્રાહકની વસ્તુ નડવાની નથી એટલે પેઢીની વર્તણૂકને સમજવામાં સીમાંત ખર્ચ છે એ ઉપયોગી છે પાંચમું છે પેઢી કેટલા સાધનો રોકશે કેટલી રોજગારી આપશે કેટલું ઉત્પાદન કરશે કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલ મહત્વનો ફાળો આપે છે રિલાયન્સ કંપનીએ જિયો કંપની ટેલિકોમ્યુનિકેશન કંપની ચાલુ કરી બરાબર છે અને લગભગ 14 કરોડ જેટલા ગ્રાહક છે એની પાસે અને આટલા બધા ગ્રાહક હોવાના કારણે તો કે એણે એક નવું સાહસ કર્યું બરાબર તો કે 5G બરાબર આવતા માર્ચ એપ્રિલમાં રિલાયન્સ છે એ 5G લોન્ચ કરવાની છે કારણ કે આ વસ્તુમાં એ સક્સેસ થયા એને ઘણું બધું ટૂંકમાં પ્રોફિટ થયો છે બરાબર તો એ લોકોને પ્રેરણા મળી હજી આપણે આગળ આમાં વધીએ પણ જો જિયો કંપની અનસક્સેસ થઈ હોત એના ગ્રાહક ઓછા હોત તો આ પગલું એ ભરત નહીં બરાબર છે પણ આ પગલું એ ભરે છે શું કામ તો કે બજારમાં સક્સેસ છે હરીફોને હંફાવે છે અને હજી હરીફોને ટક્કર દેવા માટે તો કે 5G સૌથી પહેલાં લોન્ચ કરે છે બરાબર એટલે ટૂંકમાં નફો છે એ નક્કી કરે કે ભાઈ પેઢી છે એ વધુ કેટલું રોકાણ કરશે કેટલી રોજગારી ઊભી કરશે બરાબર અને નુકસાન હોય તો પેઢી છે એ ખર્ચા ઘટાડવાનો પ્રયાસ કરશે તમે જો વોડાફોન ને આઈડિયા કંપની છે એક થઈ ગઈ શું કામ તો કે જ્યાં વોડાફોનનો ટાવર છે ત્યાં આઈડિયાનો ઊભો ન કરવો પડે ટાવર જ્યાં આઈડિયાનો ટાવર છે ત્યાં વોડાફોનનો ટાવર ઊભો ન પડે સિટીમાં તો આવો કોઈ પ્રોબ્લેમ્સ નથી પણ ખાસ કરીને ગામડામાં આવી તકલીફો છે જ્યાં આઈડિયાનું નેટવર્ક આવતું હોય ત્યાં વોડાફોનનું નથી આવતું પણ હવે કંપની ભેગી થઈ ગઈ તો એકબીજાની સર્વિસનો લાભ મળે બીજું સિટીમાં વોડાફોનની આઈડિયાની ઓફિસો હોય છે તો હવે નવી ઓફિસો નહીં ખોલે ઉલટાની હશે ડબલ ઓફિસો હશે તો સિંગલ કરી નાખશે બરાબર તો ફાયદો થાય ને કે જ્યાં 4 માણસોની જરૂર પડતી હોય ત્યાં 2 માણસોથી કામ થઈ જાય નવા ટાવર ઊભા ન કરવા પડે તો એ ખર્ચો ઘટાડી શકાય બરાબર છે એટલે ખર્ચ ઘટાડવા તો કે બંને કંપનીઓ એક થઈ છે બરાબર છે એટલે ભવિષ્યમાં કેટલું રોકાણ કરવું કેટલી રોજગારી ઊભી કરવી આ બધું નફા આધારિત છે પણ જો નફો ઘટે તો આમાં ઘટાડો શક્ય છે એટલે ખર્ચનો ખ્યાલ એટલા માટે મહત્વનો ફાળો આપે છે બરાબર ત્યાર પછી છઠ્ઠું છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી છે વૈકલ્પિક ખર્ચ બરાબર વૈકલ્પિક ખર્ચ કોને કહેવાય તો કે અમુક ખર્ચ એવો હોય છે જે તમે ઘટાડી શકો છો જેમ કે મારુતિ સુઝુકી છે એ કાર બનાવે છે પણ ટાયર નથી બનાવતી ટાયર તો કે MRF ના તૈયાર લે છે મારુતિ સુઝુકી કાર બનાવે છે પણ કારની બેટરી નથી બનાવતી કે એક્સાઇડ કંપનીની બેટરી તૈયાર લે છે આપણે ઓર્પેટ કંપની છે એ ઘડિયાળ બનાવે છે પણ ઘડિયાળનો જે પાવર સેલ આવે ને સેલ નથી બનાવતા એવર રેડી નામની કંપની પાસેથી તૈયાર સેલ લે છે પાવર લે છે બરાબર એટલે અમુક વસ્તુ બનાવવી કે પછી તૈયાર ઉપયોગ કરવો એ એક વૈકલ્પિક ઉપયોગ કહેવાય છે બરાબર જેથી કરીને ખર્ચ ઘટાડી શકાય અને ખૂબ જ મોટા જથ્થામાં વસ્તુની ખરીદી થાય એટલે સામેની કંપની પણ રિઝનેબલ ભાવે વસ્તુ આપશે કારણ કે કંપનીને એટલી વસ્તુ વેચાઈ જાય ને આજે મારુતિ સુઝુકી 1 લાખ કાર બનાવે તો સામે એ MRF ના ટાયર લેતી હોય તો MRF કંપનીને 5 લાખ ટાયર એ કારે વેચાઈ જાય બરાબર છે જે ઓર્પેટ છે ઓર્પેટ કંપની માનો કે 1 કરોડ ઘડિયાળ બનાવે તો 1 કરોડ સેલ સામે વેચાઈ જાય તો કંપનીને જથ્થાબંધ વેચાણ થતું હોવાથી એ પણ સસ્તા ભાવ વસ્તુ આપશે એટલે અમુક વસ્તુ બનાવવી કે તૈયાર બીજી કંપનીનો ઉપયોગ કરવો એને વૈકલ્પિક ઉપયોગ કહેવાય છે સાતમું છે નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે બરાબર નાણાકીય ખર્ચ કેટલો થાય છે જેથી કરીને ખબર પડે પેઢીને આગળ લઈ જવી કે પેઢી બંધ કરી દેવી કે નવી પેઢી નાખવી જો અસામાન્ય નફો થાય ટૂંકમાં નફો થતો એનાથી વધુ નફો થાય તો એમ થાય કે બીજી પેઢી નાખી તમે જો બાલાજી વેફર્સ બરાબર
સૌરાષ્ટ્રમાં એટલે કે આપણે સાત જિલ્લા છે એમાં વેફર સક્સેસ ગઈ, પછી એણે આખા ગુજરાતમાં નેટવર્ક ઊભું કર્યું, આખા ગુજરાતમાં નેટવર્ક ઊભું કર્યું અને વલસાડમાં બીજું કારખાનું નાખ્યું, એક રાજકોટ પાસે છે એને બીજું કારખાનું વેફરનું એણે વલસાડમાં નાખ્યું, આખું ગુજરાત કવર થયું. પછી એણે મધ્યપ્રદેશમાં ભોપાલમાં એક નવું કારખાનું નાખ્યું, ટૂંકમાં એકમાંથી એણે ત્રણ કારખાને વેર્યા અને લગભગ 30% જેવું ભારતનું માર્કેટ કવર કર્યું, જે વિદેશી કંપનીઓને પણ ટક્કર આપે છે. ટૂંકમાં નફો વધારે છે એટલા માટે નવા કારખાના નાખવા માટે, નવી પ્રોડક્ટ બનાવવા માટે પ્રેરાય છે. પણ જો નફો ઓછો હોય તો આ વસ્તુ ન પ્રેરાય. સેમ વસ્તુ છે ઓરપેટનું પેટા કારખાનું એટોપ, બરાબર, એટોપની જેવડી વેફર વેચાવી છે એટલી નથી વેચાતી, એટલે એ નવું સાહસ કરતા નથી, નવા કારખાના ઊભા કરતા નથી, બરાબર. એટલે નાણાકીય ખર્ચમાં પણ સંચાલનમાં દિશા સૂચક ખર્ચા બને છે. ઉપયુક્ત અને બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો ખ્યાલ જરૂરી બને છે. તેથી કોઈપણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે, તેને ઉત્પાદન ખર્ચ કહેવાય. આજે તમારે કોઈ વસ્તુ બનાવી છે એમ નમ ન બને, એના માટે યંત્રો મશીનો લેવા પડે, એના ઉપર કારીગરો રાખવા પડે, વીજળી પડે, તો વસ્તુ બનાવવા માટે પ્રોડક્ટનો ખર્ચો આવે છે, બરાબર, જેને ઉત્પાદન ખર્ચ કહેવાય છે. સર્વપ્રથમ આપણે તો કે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આજે આપણે બસ આટલું જ રાખીશું. નમસ્કાર.